वेलकम बैक। तो गुजरातना 13,000 जेटला विलेज कम्प्यूटर ऑपरेटरनी हड़ताल पड़ी छे। वीसीईनी हड़तालथी मगफळी रजिस्ट्रेशन ग्राम्य लेवले बंद थई गयुं छे। कृषि सहाय योजनामां पण आजथी रजिस्ट्रेशन शुरू थयुं हतुं। वीसी कमिशन ऊपर होवाथी फिक्स पगारनी मांग करी रह्या छे। गुजरात में 13,000 થી વધુ અને રાજકોટ જિલ્લાની અંદર 500 થી પણ વધુ વીસી છે તે આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। ફિક્સ પગારની તેમની માંગ છે, તેને લઈને તેઓ આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે માંગ છે તમારી, મુખ્ય માંગ શું છે અને આને લઈને કોઈને રજૂઆત કરવામાં આવી છે? અમારી મુખ્ય માંગ પગાર છે અને અમે લોકોએ 4-5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ રાજ્યમાં ગાંધીનગર સચિવાલય ખાતે, પછી જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસે ઘણીવાર રજૂઆત કરેલી છે, પણ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી। શું મુખ્ય માંગ શું છે તમારી? મુખ્ય માંગ અમારી પગારની છે। અમને છેલ્લા 14 વર્ષથી અમે કામ કરીએ છીએ, પણ હજી 1 રૂપિયો પણ પગાર નથી। અમે કમિશન પ્રથા ઉપર કામ કરીએ છીએ। કમિશન કઈ રીતના આપવામાં આવે છે ને હવે પગાર કેટલો આપવો તે તમારી માંગ છે? અમારી મુખ્ય માંગ છે કાયમી કરવાની અને સરકારી ધોરણ મુજબ અમને પગાર આપવામાં આવે। કમિશન કઈ રીતના આપવામાં આવે છે તમને? કમિશન અમને ફોર્મ દીઠ 8 રૂપિયા આપવામાં આવે છે। ચોક્કસ આપને પૂછીશ, આજથી જે ખેડૂતો છે તે રજીસ્ટ્રેશન કરવા માટે પણ આવતા હોય છે, કારણ કે આજથી મગફળીનું ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન, તો ત્યાં પણ મુશ્કેલી થતી હોય છે। આગામી સમયમાં શું, આજે હડતાલ છે, આગામી સમયમાં કઈ રીતનો કાર્યક્રમ રહેશે? સર, અમારી માંગણી સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે અમને વહેલી તકે આમાં ટૂંકમાં અમારી રજૂઆત સાંભળી અને આનું કંઈક નિરાકરણ લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ। વહેલામાં વહેલી રજૂઆત થઈ જાય એટલે અમે અમારા ખેડૂતને, અમે એક પણ ખેડૂતને અમે હેરાન થવા દેવા માગતા નથી। ક્યારે રજૂઆત ક્યારે કરવામાં આવશે? હવે સર, રજૂઆત અમે કાલે બધે આવેદન દઈ દીધા ડીડીઓ સાહેબને, તેમજ સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લા હોય, જિલ્લા કલેક્ટર તેમજ સમગ્ર તાલુકામાં ડીડીઓ તેમજ રાજ્ય લેવલે ગાંધીનગરે પણ રજૂઆત કરેલી છે અને આવી અવારનવાર વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ અમારું સરકારે સાંભળેલ નથી। હડતાલ કેટલા ટાઈમ માટેની? સર, અમે અમારી માંગણી સંતોષાઈ જાય એટલે અમે તરત અમારી હડતાલને સમાપ્ત કરીશું। ચોક્કસ જ રીતના વાત કરવામાં આવે, આજથી મગફળીનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે તે પણ શરૂ થઈ ગયું છે અને ગ્રામ પંચાયતના વીસી છે તે હડતાલ ઉપર ઉતરતા ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમની માંગ છે કે જે તેમનો પગાર છે કમિશનની જગ્યાએ ફિક્સ પગાર ઉપર તેમને લેવામાં આવે તેવી તેમની માંગ છે, સાથોસાથ કાયમી પણ કરવામાં આવે આવી માંગ અનેકવાર રજૂઆતો થઈ ચૂકી છે, છતાં પણ કોઈ નિવાળો ન આવતા આજથી તેઓ હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ બેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો એક તરફ વીસીઈની હડતાલ અને બીજી તરફ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે તમામ ઓપરેટર્સનું, વિલેજ કમ્પ્યુટર ઓપરેટર્સનું કહેવું છે કે એમની માંગ સંતોષાશે ત્યારે જ તેઓ હડતાલ પોતાની પૂર્ણ કરશે, વારંવાર રજૂઆતો છતાં સરકાર અમારું સાંભળતી નથી। બીજી તરફ હવે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે એ સમય થઈ ગયો છે અને આજથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે, પરંતુ હવે વીસી હડતાલ પર ઉતરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાય છે અને સ્થિતિ એ છે કે વગર વાકે ખેડૂતો અત્યારે દંડાઈ રહ્યા છે। પરંતુ બીજી તરફ ઓપરેટર્સનું કહેવું છે કે અમે ખેડૂતોને હેરાન કરવા માંગતા નથી, હેરાન થવા દેવા માંગતા નથી।